જે દરરોજ સાંજની જે બાઇબલ સ્ટડી મળે છે એમાં આપણે ફરીથી એકવાર એકત્ર થઈ શકીએ માટે પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ. અને આપણે બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ ને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, યહોવાની સ્તુતિ કરો, હે યહોવાના સેવકો સ્તુતિ કરો, યહોવાના નામની સ્તુતિ કરો, યહોવાનું નામ આ વખતથી તે સર્વકાળ સુધી સ્તુતિ થાઓ. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો. આમીન. આપણા મસ્તક નમાવી અને પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, ઇબ્રાહીમ ઈસાક યાકુબના પરમેશ્વર, ઇસ્રાયલના સ્વતંત્ર પર બિરાજમાન અમારા જીવનના સ્વામી અમારા પ્રભુને અમારા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારી સાથે અલગ અલગ રીતે વાત કરો છો, તમે અમારી સાથે ને પાસે રહો છો અને અત્યાર સુધીની જીવનની દોડ અને જીવનની મુસાફરીમાં તમે અમારું રક્ષણ કર્યું છે, તમારો પ્રેમ અમારા જીવન પ્રત્યે જાહેર કર્યો છે માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ ગુજરાત ડાયોસિસ દ્વારા દરરોજ જે સાંજની બાઇબલ સ્ટડીનું આયોજન જે કરવામાં આવ્યું છે એમાં પ્રભુ તમે અલગ અલગ તમારા સેવકો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજની આ બાઇબલ સંકેતને અમે તમારા હાથમાં પ્રભુ મૂકી દઈએ છીએ અને આજના વચન દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. અને આજનો અમારો સમય અમારી માટે તમારી વધુ ને વધુ નિકટ આવનારો સમય બનીને રહે, તમને વધુ ને વધુ પ્રભુ અમે ઓળખનારા બની શકીએ માટે પ્રભુ તમે તમારી કૃપા દર્શાવો એવી આજના પ્રભુ અમે કરીએ છીએ. પછીનો તમામ સમય અમે તમારા હાથમાં સમર્પિત કરતા અમારી પ્રાર્થના અમારા ઉદ્ધાર કરનાર અમારા સ્વામી પ્રભુ કૃષ્ણ નામમાં માટે સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. હવે આપણે ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 41મો અધ્યાય 8મા વચનથી તે 10મા વચન સુધી. જૂના કરારમાં યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 41મો અધ્યાય 8-10 વચન અને મારા બાઇબલ પ્રમાણે 636 પારા પર તે મળશે. અને પ્રભુનું વચન આ પ્રમાણે આપણી સાથે વાત કરે છે, પણ હે મારા સેવક ઇસ્રાયલ, મારા મિત્ર ઇબ્રાહીમના સંતાન, મારા પસંદ કરેલા યાકુબ, મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે ને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો છે અને તને કહેલું છે કે તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે ને તારો ત્યાગ કર્યો નથી, તું 20માં કેમ કે હું તારી સાથે છું, આમ તેમ 24માં કેમ કે હું તારો દેવ છું, મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. આમેન. આ પ્રભુના જીવંત વચનો છે. પ્રભુ વાંચેલા અને સાંભળેલા વચન પર આપણે સર્વને આશીષ આપો. આમેન. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. અને સાથે ઈશ્વર પિતાનો હું સૌપ્રથમ આભાર માનું છું ને ત્યારબાદ ગુજરાત ડાયોસિસના બિશપ સાહેબ, ડિરેક્ટરેટ સિલ્વાસિસ ક્રિશ્ચિયન સાહેબ અને ગુજરાત ડાયોસિસના સેક્રેટરી સાહેબ રેવરન્ડ મંદન ગામિતી સાહેબનો આભાર માનું છું કે ગુજરાત ડાયોસિસમાં ચાલી આવતી આ બાઇબલ સ્ટડીમાં આજે મને યોગ્ય ગણીને તેમણે તક આપી એના માટે તેમનો હું આભાર માનું છું. અને એવું આપણે બાઇબલ અભ્યાસમાં જઈને આપણા મસ્તક નમાવીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર પાલનહાર અમારા પ્રભુને અમારા દેવ, અત્યારે અમે બાઇબલ અભ્યાસમાં જઈએ છીએ ત્યારે મુજબ પાત્રને તમારા વચનની પાછળ રાખો અને આજના આ બાઇબલ સ્ટડી દરમિયાન પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ અમને આ સંગત દ્વારા અમે નવું કંઈ શીખી શકીએ માટે તમે અમને પવિત્ર આત્માની દોરવણી પૂરી પાડતા જાઓ એવી યાચના પ્રભુ કરીએ છીએ. તો પછીનો સમય તમારા હાથમાં સમર્પિત હતા. પ્રાર્થના અમારા તારના પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. અત્યારે જે આપણે શાસ્ત્ર પાઠનું વાંચન કર્યું યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 41મો અધ્યાય 8મા વચનથી તે 10મા વચન સુધી, યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 41મો અધ્યાય અને 8મા વચનથી તે 10મા વચન સુધી. અને આજે હું તમારી સમક્ષ જે બાબતો શેર કરવા માગું છું તો
ઈશ્વર આપણા મદદગાર. આજનો મારો વિષય છે કે ઈશ્વર આપણા મદદગાર. જ્યારે આપણે કોઈ માર્ગમાં જતા હોઈએ અને માર્ગમાં આપણા વાહન બગડી જાય અને આપણને બીજું વાહનમાં પસાર થનાર વ્યક્તિ ઉભો રહે આપણા માટે અને આપણને એ મદદ કરે, ત્યારે આપણા હૃદયમાં કેવો આનંદ ઉભરાઈ જાય છે. આપણને એવું લાગે કે ના, મારી કોઈ ઓળખે ઊભું છે, ના મને કોઈ એ મદદ કરનાર એ વ્યક્તિ મારા માટે કોઈ કે મોકલી આપી છે. એ કેટલો બધો આનંદનો અનુભવ આપણે કરીએ છીએ, કેટલી બધી સિક્યુરિટીનો અનુભવ આપણે કરીએ છીએ. અને તેવી જ રીતે આપણી આ જીવનની આ મુસાફરીમાં, જીવનની આ દોડમાં જ્યારે આપણે અઘરા સમયનો સામનો કરતા હોઈએ, અલગ અલગ પ્રશ્નોનો સામનો કરતા હોઈએ, અલગ અલગ પડકારોનો આપણે સામનો કરતા હોઈએ, ચાહે કે આર્થિક બાબત હોય, કૌટુંબિક પ્રશ્નો હોય કે બીજા વગેરે, એ પડકારોનો જ્યારે આપણે સામનો કરતા હોઈએ ત્યારે યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 41મો અધ્યાય અને 8-10 વચનમાં પ્રભુ પોતાના લોકોને એ ખાતરી આપે છે કે ઈશ્વર આપણા મદદગાર છે. પ્રભુ કઈ કઈ રીતે આપણને મદદ કરે છે એની નોંધ 8-10 કલમમાં એ આપવામાં આવેલી છે. અને પહેલી બાબત એમાં એ છે કે ઈશ્વર આપણા મદદગારમાં કે ઈશ્વર નામ લઈને બોલાવે છે. ઈશ્વર પોતાના લોકોને સંભાળવાની વાત કેટલી સરસ રીતે વ્યક્ત કરે છે. મારો અને તમારો એ પ્રભુ એ તમને અને મને એ નામ લઈને બોલાવે છે. અને 8મી કલમમાં એ બાબત લખવામાં આવી છે, પણ હે મારા સેવક ઇસ્રાયલ. એ ત્રણ નામો આપવામાં આવેલા છે, મારા સેવક, મારા મિત્ર અને પસંદ કરેલા. એમાં પહેલી બાબત એ છે કે હે મારા સેવક ઇસ્રાયલ. અહીંયા ઇસ્રાયલને આખી કલમમાં પ્રાધાન્ય એ આપવામાં આવેલું છે કે જે ઇસ્રાયલ પ્રજા કે જેણે ઈશ્વરે એ એમની પસંદગી કરી. યશાયા પ્રબોધક પુસ્તક 20મો અધ્યાય 3 કલમમાં યશાયાને સેવક
પોતાના માલિકનું કાર્ય કરે, પોતાના માલિકનું કાર્ય કરે. અને જો આપણે ઇઝરાયલના ઇતિહાસને તપાસીએ, એ મૂસાએ ઈશ્વરને આધારિત જીવન જીવીને, પોતાના માલિકની ઈચ્છા પ્રમાણે જીવન જીવીને પોતાના લોકોને એ ગુલામીમાંથી છોડાવે છે. એ દુઃખના સમયમાં, એ એકલ વાયાપાડાના એ સમયમાં, એ હતાશ અને નિરાશ સમયમાં એ ઈશ્વર આધારિત જીવન જીવીને બચાવે છે. બાઇબલમાં એવા ઘણા બધા એવા પાત્રો છે કે ઈશ્વરને, ઈશ્વર આધારિત જીવન જીવીને આજે આપણને પણ એ પડકાર આપી રહ્યા છે. અને બીજું જે નામ આપે છે કે મારા મિત્ર, ઇબ્રાહીમના સંતાન. ઈશ્વરે ઇબ્રાહીમને સેવક કરતા પણ ઊંચું સન્માન આપેલું, કારણ કે તેને મારા મિત્ર તરીકે સંબોધે છે. અને જે પ્રભુ ઈશુએ પોતાના શિષ્યો માટે પણ એ જ બાબત કહી, ઈશ્વર ઇબ્રાહીમને મિત્ર તરીકેનું સંબોધન આપે છે, અને ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ પોતાના શિષ્યોને એ મિત્ર તરીકેનું સંબોધન આપે છે. અને મિત્ર માટેનો હિબ્રુ મૂળ અર્થ એ થાય છે કે પ્રેમ કરનાર, કે જે ઈશ્વરને ખરા હૃદયથી, ખરા ભાવથી, નિસ્વાર્થ પ્રેમ કરે. અને અહીંયા પ્રભુ વચન તમને મને કહે છે કે ઇબ્રાહીમ મારો પ્રેમી છે, ઇબ્રાહીમ જેની પર મેં પ્રેમ કર્યો છે. આ ઈશ્વર ઇબ્રાહીમ વિશે એ કબૂલાત કરે છે. અને જે ત્રીજું નામ જે આપવામાં આવેલું છે, મારા પસંદ કરેલા યાકૂબ. અને ફરી એકવાર ઈશ્વર યાકૂબ નામનો ઉલ્લેખ કરીને યાદ દેવડાવે છે કે મેં તમને પસંદ કર્યા છે. સૌપ્રથમ ઇબ્રાહીમને, ત્યારબાદ ઈસાકને, અને ઈસાકના બંને દીકરા એટલે કે એસાવ અને યાકૂબમાંથી યાકૂબને ઈશ્વરે પસંદ કર્યો. યાકૂબની પસંદગી પાછળ તેનું ખાસ કોઈ એ લાયકાત ન હતી, પણ ઈશ્વરે પોતાની ઈચ્છા પ્રમાણે તેના પર પ્રેમ કરીને તેને પોતાની પસંદગીનું પાત્ર બનાવ્યું. રોમનોનો પત્ર તેનો 9:10-13 કલમમાં એ બાબતો લખવામાં આવી છે. માલાકી પ્રબોધકનું પુસ્તક તેનો 1 અને 2 કલમમાં એ બાબતની નોંધ કરવામાં આવેલી છે. એટલે કે ઈશ્વર નામ લઈને બોલાવે છે, ઈશ્વર નામ લઈને બોલાવે છે. અને બીજી બાબત જો આપણે જોઈએ તો કે 9 કલમમાં ઈશ્વર યાદ દેવડાવે છે. તું યાદ દેવડાવે છે કે મેં તારી પસંદગી કેવી રીતે કરી છે, કેવી રીતે ઈશ્વરે ઇબ્રાહીમને કાશ્મીઓના ઉર દેશમાંથી પસંદ કર્યો, કે જે એવું દેશ જે પ્રાંત નદીને પેલે પાર પશ્ચિમમાં આવેલો આ પ્રદેશ હતો. અને એ રીતે પાછળથી ઇઝરાયલની દ્રષ્ટિએ તે પ્રદેશ પૃથ્વીના છેડાનો ભાગ ગણાવવા લાગ્યો. અને તેથી આ કલમમાં લખવામાં આવેલું છે કે ખૂણાઓમાંથી મેં તને બોલાવ્યો, ખૂણાઓમાંથી મેં તને બોલાવ્યો. અને 9 કલમ એમ કહે છે કે મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે અને તેના ખૂણામાંથી તને બોલાવ્યો છે, કે તને કોઈ પસંદ નતું કરતું, તારી પાસે કોઈ જતું નતું, તને બધા નકામું ગણતા હતા, પણ મેં તને એ લાયક બનાવ્યો છે. દાખલા તરીકે આપણા ઘરમાં કોઈ નકામી વસ્તુ હોય, ન ગમતી વસ્તુ હોય, ઉપયોગમાં ન લેવાતી કોઈ એ વસ્તુ હોય, તો આપણે એને ખૂણામાં મૂકી દઈએ, કદી પણ તેને આપણે જાહેરમાં મૂકીએ નહીં, કદી પણ આપણા ઘરમાં આવનાર વ્યક્તિની સમક્ષ આપણે મૂકીએ નહીં. મેં તમારો ઉપયોગ કર્યો છે. એમાં લખવામાં આવ્યું છે 9 કલમમાં
ત્યાગ કર્યો નથી, પકડી લીધો છે અને બોલાવ્યો છે. અને આ બંને સામાન્ય સમાનાર્થી એ શબ્દો છે, બંનેનો અર્થ એ સામાન્ય આપણને જોવા મળે છે કે એટલે ઈશ્વર પોતાના લોકોના હાથને પકડી રાખે છે, પકડી લીધો છે અને બોલાવ્યો છે. એનો અર્થ એ થાય કે ઈશ્વર પોતાના લોકના હાથને પકડી રાખે છે, તેથી કોઈનાથી ડરવાની જરૂર નથી. બોલાવ્યો એટલે કે ખાસ હેતુ માટે બોલાવ્યા છે, ખાસ રીતે પસંદ કરવામાં આવેલા છે. અને ઈશ્વર કદી આપણને ભૂલી જતા નથી, ઈશ્વર કદી પણ તમને અને મને ઈશ્વર છોડી દેતા નથી, કદી પણ આપણને એકલા મૂકી દેતા નથી. તે યાદ રાખે છે, તે તમને અને મને પકડી રાખે છે, તમને અને મને ડરવા દેતા નથી, તમને અને મને એ બોલાવે છે, તમને અને મને એ હાથ મારે છે, તમને અને મને એ પ્રકાશમાં ચાલવા માટે એ મદદ કરે છે. પહેલી બાબત કે ઈશ્વર નામ લઈને બોલાવે છે, બીજી બાબત કે ઈશ્વર યાદ દેવડાવે છે કે આપણે ક્યાં હતા, કઈ પરિસ્થિતિમાં હતા અને અત્યારે આપણે ક્યાં છે. અને ત્રીજી બાબત કે ઈશ્વર શ્રેષ્ઠ જીવન જીવવા આપણને ઉત્તેજન આપે છે. અને કલમ 10 એની નોંધ કરવામાં આવી છે અને એમાં લખ્યું છે કે તું 20, કેમ કે હું તારી સાથે છું. વ્યક્તિને બીક ક્યારે લાગે, વ્યક્તિને બીક ક્યારે લાગે, એકલો પડી ગયો હોય ત્યારે, ચિંતામાં હોય ત્યારે, પ્રશ્નોમાં હોય ત્યારે, બધા માર્ગો કદાચ બંધ થઈ જાય ત્યારે બીક લાગે, રક્ષણની બીક લાગે, સ્વાસ્થ્યને લગતી બીક હોય, નોકરીની બીક લાગે. અને વ્યક્તિ અલગ અલગ બીકોથી ઘેરાયેલો છે, પરંતુ ઈશ્વર આજે તમને અને મને અને પોતાના લોકોને એ ઉત્તેજન આપે છે અને કહે છે કે તું 20, કેમ દીવાનો નથી, કે મેં તને પસંદ કર્યો છે, નામ આપ્યું છે, તું મારો છે, મેં તારો ત્યાગ કર્યો નથી, હું તારી પડખે છું. આજે આપણે ઘણી બધી એ સમસ્યાઓ જ્યારે આપણે સામનો કરીએ ત્યારે આપણે ડરી જઈએ છીએ, આપણને બીક અનુભવાય, કદાચ આપણે રડી પણ પડીએ, એકલા પણ પડી જઈએ. પણ આજે પ્રભુનું વચન તમને અને મને કહે છે 10 તું 20, હું તારી સાથે છું. સાથે છું એ શબ્દનો ઉલ્લેખ જો આપણે જોઈએ તેનો મૂળ અર્થ એ થાય, અહીંયા મેં લખ્યું છે કે તું 20, કેમ કે હું તારી સાથે છું. આ સાથે છું ના એ શબ્દનો મૂળ અર્થ એ થાય છે કે હું તારી પડખે છું, તારા પક્ષમાં છું. જો ઈશ્વર મારા પક્ષમાં છે તો મારી સામે કોણ, એ અર્થ થાય છે. એ આપણી પડખે ઉભા રહે છે, સંકટને સમયે હાજરાજુ મદદગાર, એ ખાતરી પ્રભુ તમને મને આપે છે. શાસ્ત્રનું પુસ્તક એનો 46 અધ્યાય 7 કલમ એમ કહે છે કે આપણી સાથે સૈન્યનો સરદાર યહોવા છે, આપણો આશ્રય યાકૂબનો દેવ છે. એ ખાતરી તમને અને મને આપે છે. કેવી રીતે ખાતરી આપે છે કે તું 20, બીજી બાબત કહી શું કે છે કે આમ તેમ 24 બીક હોય ને ત્યારે વ્યક્તિ આમ તેમ જુએ છે, માણસ ડરતો હોય ત્યારે તેને એવો અહેસાસ થાય કે કંઈકથી કોઈ એવી આપત્તિ મારા પર આવી પડશે અને મને નુકસાન પહોંચાડશે, અને એ બીકથી તે આમ તેમ પાપા મારે એ આમ તેમ પોતાની નજરો ફેરવે. પરંતુ ઈશ્વર આમ તેમ જોવાને બદલે જણાવે છે કે તમારે જોવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી, થથરી જવાની જરૂર નથી, આમ તેમ જોવાની જરૂર નથી, કેમ કે હું તારો ઈશ્વર છું. 10 ક્રમમાં એમ કહે કે તું 20, કેમ કે હું તારી સાથે છું, આમ તેમ 24, કેમ કે હું તારો દેવ છું. અને જે દેવ માટેનો જે મૂળ અર્થ એ થાય છે કે સર્વશક્તિમાન ઈશ્વર, સર્વશક્તિમાન ઈશ્વર, કે જ્યારે જે ઈશ્વર એ સર્વશક્તિમાન છે કે એ તમારી અને મારી પડખી ઉભારે છે. આપણે કશાની કશી બાબતની ચિંતા કરવાની જરૂર નથી, અને
પરિસ્થિતિમાંથી તેને બહાર
કાઢી લાવે છે એ પ્રમાણેનો હાથ પકડવાની વાત કે પ્રભુ તમને તમારી અને મારી આગળ કરે છે કે મેં તને પકડી રાખ્યો છે આ ખાતરી પ્રભુ તમને અને મને આજના સમયમાં આપે છે કે તે આપણા મદદગાર છે હવે પછીના તમામ કે સમયમાં આ કલમો તમને અને મને એ જણાવે છે કે ઈસુ ઈશ્વર તમારા અને મારા એ મદદગાર છે ઈશ્વર તમારા અને મારા એ મદદગાર છે તમને નામ લઈને બોલાવે છે તમને અને મને યાદ દેવડાવે છે કે મેં તમારી પસંદગી કેવી રીતે કરી અને શ્રેષ્ઠ જીવન જીવવા માટે તમને અને મને એ ઉત્તેજન આપે છે અને એ ઉત્તેજન આપતા તમને અને મને એ પણ કહે છે કે તમારે જીવવાની જરૂર નથી તમારે આમ તેમ જોવાની જરૂર નથી કારણ કે મેં તમને સહાય અને મદદ કરી છે મેં તમને બળવાન કર્યા છે મેં તમને પકડી રાખ્યા છે હું તમારી સાથે છું હું તમારી સાથે છું એટલે તમારે કશી પણ ચિંતા કરવાની જરૂર નથી જો આજે તમે અને હું કોઈ પણ એવા પ્રશ્નથી ઘેરાયેલા હોઈએ તમે અને હું કોઈ પણ એ ચિંતાજનક બાબતોથી ઘેરાયેલા હોઈએ તમે અને હું કોઈ એ પ્રશ્નોમાં આપણે ગૂંચાયેલા હોઈએ એ શેતાની બંધનોમાં જો આપણે તમે અને હું એ ફસાયેલા હોઈએ એ કુટુંબિક સમસ્યાઓમાં જો તમે અને હું જો ફસાયેલા હોઈએ તો પ્રભુનું વચન એ જગતના સંઘર્ષો અને જગતના પડકારોની સામે એ તમને અને મને એ ઉત્તેજન આપે છે હું તમારી સાથે છું હું તમારી સાથે છું હું તમને મદદ કરનાર એ પ્રભુ છું હું તમને મદદ કરનાર એ પ્રભુ છું કે ઈશ્વર એ પોતાના લોકોને એ ખાતરી આપે છે કે નામ લઈને બોલાવે છે યાદ દેવડાવે છે અને શ્રેષ્ઠ જીવન જીવવા માટે એ ઉત્તેજન આપે છે આ વચનને સમજવા માટે અને અભ્યાસ કરવા માટે પ્રભુનો જ આપણે કેવળ આભાર માનીએ કે એ આપણા મદદગાર છે એ આપણા મદદગાર છે અને એ આપણા જ્યારે મદદગાર છે ત્યારે આપણી ફરજ એ પણ છે કે આપણે એમની પાસે એ જવાની જરૂર છે આપણે એમની પાસે જવાની એ જરૂર છે આવો આપણે આપણા મસ્તકો નમાવીએ અને ત્યારબાદ પ્રભુ શ્રી ખ્રિસ્તે શીખેલી પ્રાર્થના સાથે બોલીશું જીવના સ્વામી અમારા પ્રભુને અમારા દેવ ફરીને એકવાર આ સમયને માટે તમારો જ અમે આભાર માનીએ છીએ આ સુંદર બાઇબલ સ્ટડીની તક પ્રભુ તમે અમને આપી અને તમે અમને એ ખાતરી આપી છે કે તમે અમારા મદદગાર છો અમારા પ્રભુ છો જીવનના એ તમામ પડકારોમાં પ્રભુ તમે અમને આજે ખાતરી આપો છો કે તમે અમારી સાથેની પાસે છો કારણ કે તમે નામ લઈને પ્રભુ બોલાવ્યા છે તમે અમને એ પકડી લીધા છે તમે અમને શ્રેષ્ઠ જીવન જીવવા માટે એ ઉત્તેજન આપો છો આજના સમયને માટે અમે તમારા નામને ધન્યવાદ આપતા હવે પછીનો તમામ સમય અમે તમારા હાથમાં સમર્પિત થતા અમારી પ્રાર્થના અમારા ઉદ્ધાર કરનાર અમારા સ્વામી પ્રભુ યેશુ ખ્રિસ્તના માટે સાંભળો અને માન્ય કરો બાપ આમેન આકાશમાં અમારા બાપ તમારું નામ પવિત્ર બનાવો તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તે પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ દિવસની અમારો રોટલી આજે અમને આપો જેમ અમે અમારો ઋણ માફ કર્યા છે તેમ તમે અમારો ઋણ અમને માફ કરો અને પરીક્ષણમાં ના લાવો પણ મુંડાઈ જેમાં છૂટકો કરો કેમ કે રાજ્ય પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છીએ આમેન હવે આપણા તારનાર પ્રભુ યેશુ ખ્રિસ્તની કૃપા ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણે સર્વની સાથે હમણાં રીતે સદા સર્વકાળ સુધી રહો આમેન છે મારો નક્કી આવા મારા ગૌરવનું બ્યાનું સાક્ષાત મુક્તિને માટે ખંડ્યો અને
मारी